નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચોપડીમાં પાના નંબર 34 અને 35 ઉપરના જે વિકલ્પ છે એ આપણે સોલ્વ કરવાના છે. પાના નંબર 34 અને 35 ઉપરના વિકલ્પ જ આપણા કોર્સમાં છે. એના પછીના જે વિકલ્પ છે પાના નંબર 36 થી જે સ્ટાર્ટ થઈ છે એ આપણા કોર્સમાં નથી, એટલે કે છમાસિક પરીક્ષા છે એના કોર્સમાં નથી, એટલે એ નથી કરવાના. પાના નંબર 34 અને 35 ઉપરના એમસીક્યુ એ આપણા છમાસિક કોર્સ માટે છે. સૌથી પહેલો વિકલ્પ, વર્ડ કયા પ્રકારનો સોફ્ટવેર છે? તો વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. ત્યારબાદ બીજો વિકલ્પ, વર્ડનો સોફ્ટવેર કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે? વર્ડનો સોફ્ટવેર એ માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવેલ છે. વર્ડ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેર છે. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, વર્ડમાં સંભવિત રીતે ગ્રામરની ભૂલ ધરાવતા શબ્દોની નીચે કેવા રંગની લાઈન આવે છે? ગ્રામરની ભૂલ, જ્યારે તમે કંઈ પણ લખતા હોય અને એમાં જો ગ્રામરની ભૂલ હોય તો તમારા લખાણની નીચે લીલા રંગની લાઈન આવશે, અને જો સ્પેલિંગની ભૂલ હશે તો લાલ રંગની આવશે. એટલે ચોથો વિકલ્પ છે, વર્ડમાં ખોલેલી ફાઇલને શું કહેવામાં આવે છે? વર્ડમાં ખોલેલી ફાઇલને ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમો વિકલ્પ, વર્ડમાં સંભવિત રીતે સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દો નીચે કેવા રંગની લાઈન આવે છે? જ્યારે તમે કોઈ પણ સ્પેલિંગમાં ભૂલ હોય, તમારે કોઈ પણ સ્પેલિંગ લખેલું હોય અને એ સ્પેલિંગમાં ભૂલ હોય, ખોટો સ્પેલિંગ હોય, તો એની નીચે લીલા કલરની લાઈન આવશે, સોરી લીલાની લાલ કલરની લાઈન, લીલા રંગની લાઈન. તમે જ્યારે તમે ગ્રામરની ભૂલ કરો છો ત્યારે લીલા રંગની લાઈન આવશે, અને જ્યારે તમે સ્પેલિંગમાં કંઈ પણ ભૂલ કરો છો તો તમારા લખાણની નીચે લાલ કલરની લાઈન આવશે. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ, વર્ડમાં ગોળ દોરવા માટે કયું ટૂલ વપરાય છે? ગોળ દોરવા માટે ઓવલ ટૂલ છે એ વપરાય છે. સાતમો વિકલ્પ, કોષ્ટક બનાવવા માટે વર્ડમાં કયો મેનુ વપરાય છે? કોષ્ટક એટલે કે તમારે કોઈ પણ એક ટેબલ બનાવવું હોય તો કયો મેનુ વપરાય છે? ટેબલ મેનુ. ટેબલ મેનુ દ્વારા તમે કોઈ પણ કોષ્ટક છે એ બનાવી શકો છો. ત્યારબાદ ટેબલનું માળખા મુજબ આપમેળે ફોર્મેટિંગ કરવા કયો કમાન્ડ વપરાય છે? ટેબલનું તમારે આપમેળે એટલે કે તૈયાર ફોર્મેટિંગ લેવા, તૈયાર તમારે ટેબલ છે એ લેવા માટે તમે કયા ટૂલબાર પર કયા કમાન્ડનો ઉપયોગ કરશો? તો ઓટો ફોર્મેટ કમાન્ડનો ઉપયોગ કરશો. ટેબલ મેનુની અંદર ઓટો ફોર્મેટ કમાન્ડ છે, એ ઓટો ફોર્મેટ કમાન્ડથી તમે તૈયાર ટેબલ છે, તૈયાર ટેબલની ડિઝાઇન છે એ લઈ શકશો. ત્યારબાદ વર્ડમાં માહિતીને સુંદર અને વિવિધ જાતની શબ્દાવૃત્તિ દ્વારા દર્શાવવા માટે કઈ સુવિધા છે? જુદી જુદી શબ્દાવૃત્તિ એટલે લખાણને તમારે જુદી જુદી સ્ટાઇલમાં જોતું હોય તો તમે કયા ટૂલનો ઉપયોગ કરશો? તો વર્ડ આર્ટ ટૂલ છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વર્ડમાં વર્ડ આર્ટની સુવિધા કયા ટૂલબાર ઉપર આવેલ છે, એટલે કે કયા ટૂલબાર ઉપર ઉપલબ્ધ છે? વર્ડ આર્ટ ક્યાં આવેલ છે? તો વર્ડ આર્ટ એ ડ્રોઈંગ ટૂલબાર પર આવેલ છે. ત્યારબાદ વર્ડમાં તૈયાર ચિત્રો લેવા માટે કઈ સુવિધા છે? તમારે તૈયાર ચિત્રો લેવા હોય તો ક્લિપ આર્ટ કમાન્ડ છે એ વપરાય છે. ક્લિપ આર્ટ કમાન્ડથી તમે તૈયાર ચિત્ર છે એ લઈ શકશો. ત્યારબાદ વર્ડમાં બોલ્ડ ટૂલ કયા ટૂલબારમાં આવેલ છે? વર્ડની અંદર જે બોલ્ડ ટૂલ છે એ ક્યાં આવેલ છે જેનાથી અક્ષર તમે ઘાટા કરી શકો? એ બોલ્ડ ટૂલ ફોર્મેટિંગ ટૂલબાર ઉપર આવેલ છે. તેરમો વિકલ્પ, વર્ડ દ્વારા સાદા ગ્રાફિક્સ તૈયાર કરવા ખાલી જગ્યા ટૂલ્સ વપરાય છે. સાદા ગ્રાફિક્સ, ગ્રાફિક્સનું મિનિંગ થાય ચિત્ર. સાદા ચિત્ર તમારે દોરવા હોય તો કઈ ટૂલબાર છે એનો ઉપયોગ કરશો? તો કે ડ્રોઈંગ ટૂલબાર. ડ્રોઈંગ ટૂલબારમાં ઘણા બધા ડ્રોઈંગ દોરવા માટેના ટૂલ આવેલા હોય છે, બરાબર? એટલે તમે ડ્રોઈંગ ટૂલબારના ઉપયોગથી સાદા ગ્રાફિક્સ એટલે કે સાદા ચિત્રો છે એ બનાવી શકો છો. ત્યારબાદ ચૌદમો વિકલ્પ, વર્ડમાં સેવ ટૂલ ખાલી જગ્યા ટૂલબાર પર આવેલ છે. સેવ ટૂલ છે તમને સ્ટાન્ડર્ડ ટૂલબાર પર જોવા મળશે. બધા મેનુના જે ટૂલ્સ છે એ સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર આવેલ છે. ત્યારબાદ પંદરમો વિકલ્પ, વર્ડના ડોક્યુમેન્ટને ડાબી અને જમણી તરફ સરખું રાખવા માટે કયું અલાઇમેન્ટ વપરાય છે? ડાબી અને જમણી બંને બાજુ સરખું અલાઇમેન્ટ રાખવા માટે જસ્ટિફાય કમાન્ડ છે એનો ઉપયોગ થાય છે. જસ્ટિફાય ટૂલ, સોરી કમાન્ડ નહીં, જસ્ટિફાય ટૂલનો ઉપયોગ થાય છે જે ફોર્મેટિંગ ટૂલબાર ઉપર આવેલ હોય છે. ત્યારબાદ સોળમો વિકલ્પ, વર્ડમાં વર્ડ આર્ટને લખાણ પાછળ લેવા માટે કયું ટૂલ વપરાય છે? વર્ડમાં વર્ડ આર્ટના લખાણ છે એને પાછળ લેવા માટે ટેક્સ્ટ રેપિંગ કમાન્ડ છે વપરાય છે. કોઈપણ ચિત્રની પાછળ તમારે લખાણ જવા દેવું હોય તો ટેક્સ્ટ રેપિંગ કમાન્ડ છે, સોરી ટેક્સ્ટ રેપિંગ ટૂલ છે એનો ઉપયોગ થાય છે જે ડ્રોઈંગ ટૂલબાર ઉપર આવેલ હોય છે. ત્યારબાદ વર્ડમાં ચિત્ર, વર્ડનું જે વર્ડમાં ચિત્રમાં કલર પૂરવા કયું ટૂલ વપરાય છે? વર્ડમાં તમે કોઈ પણ ચિત્ર દોરો છો એની અંદર કલર પૂરવા માટે તમે કયું ટૂલ છે એનો ઉપયોગ કરશો? તો ફિલ કલર. ફિલ કલરથી તમે વર્ડના ચિત્રની અંદર કલર પૂરી શકશો. વર્ડમાં તૈયાર આકાર લેવા કયું ટૂલ વપરાય છે? તૈયાર આકાર લેવા માટે ઓટોશેપ કમાન્ડ છે એ વપરાય છે.
ત્યારબાદ 19મો વિકલ્પ ટેબલના સિલેક્ટેડ ખાનાને ભેગા કરી આખું બનાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? સિલેક્ટેડ ખાનાને ભેગા કરી અને એક ખાનું બનાવવા માટે મર્જ સેલ્સ, તમે એક કરતાં વધારે ખાના છે અને તમારે ભેગા કરવા હોય ટેબલની અંદર તો મર્જ સેલ કમાન્ડ છે એ વપરાય છે. બોલ્ડ ટૂલના ઉપયોગથી સિલેક્ટેડ માહિતીને શું કરી શકાય? બોલ્ડ ટૂલના ઉપયોગથી તમારું જે કાંઈ પણ માહિતી સિલેક્ટ કરેલી હોય એ કેવી થશે? તો ઘાટી થઈ જશે, બરાબર. બોલ ટૂલથી ઇટાલિક ટૂલ્સના ઉપયોગથી સિલેક્ટેડ માહિતીને શું કરી શકશો? તો કે ઇટાલિક્સ ટૂલના ઉપયોગથી તમે સિલેક્ટેડ માહિતીને ત્રાંસી કરી શકશો. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી ફાઇલ સેવ કરી શકાય છે? કયા ટૂલના ઉપયોગથી તમે તમારી ફાઇલ છે એ સેવ કરી શકો? તો સેવ ટૂલથી. કયા ટૂલથી છેલ્લે કરેલા કમાન્ડ છે એની અસર કાઢી શકાય? તો કે અન્ડુ ટૂલથી તમે જે કંઈ પણ છેલ્લે જે કમાન્ડ કરેલ હોય એની અસર કાઢવી હોય તો અન્ડુ ટૂલ છે એનો ઉપયોગ થાય છે. વિકલ્પ નીચેનામાંથી કયા ટૂલથી સ્પેલિંગ ચેકિંગ કરી શકાય? તો સ્પેલિંગ ચેકિંગ માટેનો જે ટૂલ છે તમને સી ઓપ્શનમાં આપેલ છે. એબીસી કરીને જે રાઇટની નિશાની છે એને સ્પેલિંગ ચેકિંગ ટૂલ કહેવાય. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી સિલેક્ટેડ માહિતીને કટ કરી શકાય? કટ કરવા માટે કટ ટૂલ છે. ડી જે ઓપ્શનમાં આપેલ છે કટ ટૂલ છે. ત્યારબાદ નીચેનામાંથી કયા ટૂલથી કટ કે કોપી કર્યા પછી પેસ્ટ કરી શકાય? પેસ્ટ માટેનું ટૂલ છે સી, બરાબર. સી ઓપ્શનમાં જેમને તમને જે ટૂલ બતાવે છે એ પેસ્ટ ટૂલનું છે. ત્યારબાદ 27મો વિકલ્પ નીચેનામાંથી કયો શોર્ટકટ અંડુ કરવા માટે વાપરી શકાય? કઈ નીચેનામાંથી અંડુની શોર્ટકટ કી ટૂંકમાં કઈ છે? તો અંડુની શોર્ટકટ કી છે કંટ્રોલ ઝેડ. કયા શોર્ટકટથી નવી ફાઇલ છે એ ખોલવા માટે ઉપયોગી છે, એટલે કે નવી ફાઇલ લેવા માટે? તો કંટ્રોલ ન્યૂ. ત્યારબાદ કયું શોર્ટકટ સેવ કરેલી ફાઇલને ખોલવા માટે થાય છે? સેવ કરેલી ફાઇલ ખોલવા માટે કંટ્રોલ છે ઓ વાપરી શકાય. તમે કોઈ પણ ફાઇલ સેવ કરેલી છે હવે તમારે એને ખોલવી છે તો તમારે ઓપન કરવી છે, એનો મતલબ એમ થાય. હવે ઓપનની શોર્ટકટ કી શું થશે? કંટ્રોલ ઓ. કયો શોર્ટકટ સિલેક્ટ કરેલા ચિત્રને ડિલીટ કરવા માટે ઉપયોગી છે? તો કે ડિલીટ કમાન્ડ, બરાબર. ડીઈએલ એ ડિલીટ કમાન્ડ છે. ત્યારબાદ કયા ચિત્રથી તમે ચિત્રને કાપી શકો છો? એટલે એમાં આવશે એ ક્રોપ ટૂલ. આ ક્રોપ ટૂલ છે એ ઓપ્શનમાં તમને જે ચિત્ર બતાવ્યું છે એના દ્વારા તમે કોઈ પણ ચિત્રને કાપી શકો છો. ત્યારબાદ કયા ટૂલથી લાઇનનો કલર બદલી શકાય? લાઇનનો કલર બદલવા માટે લાઇન કલર ટૂલ, બરાબર, જે બી ઓપ્શનમાં આપેલ છે. ત્યારબાદ કયા ટૂલથી અક્ષરનો કલર બદલી શકાય? અક્ષરનો કલર બદલવા માટે આવશે સી, ફોન્ટ કલર ટૂલ, બરાબર. જે એ છે એ ફોન્ટ કલર ટૂલ છે. ત્યારબાદ 34મો વિકલ્પ કયા ટૂલથી એરો સ્ટાઇલ બદલાવી શકાય છે? એટલે એરોની સ્ટાઇલ તમારે બદલવી હોય તો બી જે એરો સ્ટાઇલ ટૂલ છે એનો ઉપયોગ થાય છે. આ બધા વિકલ્પ તમારે ચોપડીની અંદર ફિલ કરવાના છે અને પરીક્ષા માટે પણ વાંચવાના છે. થેન્ક યુ.